एक धंधा की एकमनी बे वर्षनी विगतो नीचे मुजब छे वेचाण अने नफो। हवे आपणने खबर छे शुं करवानुं छे आपणने, बोलो કોઈને આઈડિયા? યાદ છે કોઈને? વેચાણ અને નફો। હવે 2004 અને 2005નો આપેલો છે। 2005નો વેચાણ છે 1,20,000 અને 4નું વેચાણ છે 1,00,000। નફો 14,000 છે અને 10,000 છે। તો હવે સૌથી પહેલાં તો તફાવત શોધવાનો, બરાબર? મોટાભાગે તફાવત એવી રીતે લેવાનો કે પછીના વર્ષ માઇનસ આગળનું વર્ષ, હે ને? એટલે નવા વર્ષમાંથી જૂનું વર્ષ બાદ કરવાનું, તફાવત 20,000 અને નફામાં તફાવત 4,000। ઓકે, હવે આનો ગણો, હવે પીવીઆરનું સૂત્ર શું છે? હવે જો વેચાણ તેને જો વેચાણ રૂપિયામાં આપેલું છે તો પીવીઆર મળશે આપણને, અને વેચાણ એકમોમાં આપેલું હોય તો આપણને શું મળે? ફાળો મળે। ચલો, પીવીઆરનું સૂત્ર શું છે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર। એકચ્યુઅલી પીવીઆરનું સૂત્ર શું છે? હા, એટલે કે એસ માઇનસ વી એટલે ફાળો અને છેદમાં વેચાણ, બરાબર ને? એટલે કે ફાળોના છેદમાં વેચાણ। ઓકે, તો ફાળો અને વેચાણ આ જ સૂત્રની જગ્યાએ ફાળામાં ફેરફાર કરી દઈએ તો છેદમાં વેચાણમાં ફેર, એટલે કે તફાવત। અને ફાળામાં ફેરફાર, જ્યારે ફેરફારની વાત હોય, તફાવતની વાત હોય, તો ફાળામાં ફેરફાર અને નફામાં ફેરફાર સરખો જ આવે, કેમ કે સ્થિર ખર્ચોમાં એમાંથી બાદ થઈ ગયા હોય, સ્થિર ખર્ચનો લોપ થઈ જાય, શું થઈ જાય? લોપ થઈ જાય, બરાબર? એટલે તફાવત, એટલે કે નફામાં તફાવત એ જ ફાળામાં તફાવત, એટલે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર, અને બરાબર 4,000ના છેદમાં 20,000। ચલો, શું કહેશો? કેટલા ટકા આવે છે? ગુણ્યા 100 કરો એટલે ટકામાં મળે, કેટલા આવે છે? 0.2, એટલે 20%। ઉપરની વિગતો પરથી નીચેના જવાબ ગણો। પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર એ તો આપણે શોધી જ કાઢ્યો, પહેલો જવાબ। બીજો જવાબ કઈ રીતે શોધશો? બીજો જવાબ શોધતા પહેલા આપણે સ્થિર ખર્ચા શોધી લેવાના, આ રીતે જ્યારે તફાવત આપેલો હોય ત્યારે સ્થિર ખર્ચા શોધી કાઢવાના જ, પછી જ આગળ વાંચવાનું, હે ને? ચલો, તો સ્થિર ખર્ચા બીજું ગણતા પહેલાં આપણે સ્થિર ખર્ચ એટલે કે એફ શોધી કાઢીએ, તો એના માટે વેચાણનું સૂત્ર શું છે? વેચાણનું સૂત્ર શું છે? એફ છેદમાં પીવીઆર, બરાબર? સરસ, હવે આ સૂત્રની અંદર આપણે કોઈ પણ એક વર્ષની માહિતીને મૂકીએ, એટલે કે આપણે 2005 અથવા 2004ની માહિતી મૂકીએ તો આપણને પી મળી, એફ મળી જશે। તો કઈ મૂકવી છે? જે સ્થિર ખર્ચનો લોપ થઈ ગયો હતો ને, લોપની મેથડમાં પણ આપણે સમીકરણ એકમાંથી કિંમત મૂકતા હતા, કોઈ પણ એક સમીકરણમાં, તો કોઈ પણ સમીકરણમાં મૂકી, એટલે જે આપણને કોઈ એક ચલની કિંમત મળતી હતી એ કોઈ પણ સમીકરણમાં મૂકતા હતા, એ જ રીતે અહીંયા કોઈ પણ વર્ષની માહિતીમાં મૂકી શકાય। બોલો, જે કયા વર્ષની માહિતીમાં મૂકવું છે? 5 અથવા 4? બે હજાર પાંચમાં મૂકીએ, તો 2005 માટે તો વેચાણ 1,20,000 બરાબર સ્થિર ખર્ચા શોધવાના છે પ્લસ નફો 14,000 છે અને પીવીઆર આપણી પાસે છે 20%। ચલો, 1,20,000ના 20%, 24,000, 14,000ને ડાબી બાજુ લાવવું એટલે બાદ થશે
અને બચ્યા છે બચ્યા શું તો કે સ્થિર ખર્ચા આમ સ્થિર ખર્ચા કેટલા આવશે 10,000 સ્થિર ખર્ચ મળી જાય પછી જ આપણે આગળ બીજા સ્ટેપમાં જઈએ અને જે પણ કંઈ પૂછ્યું છે તે જોઈએ શું પૂછ્યું છે ભાઈ જ્યારે વેચાણ 90,000 અને રૂપિયા 40,000 હોય ત્યારે નફાના આંકડાઓ બસ તો હવે તો આ વેચાણના સૂત્રમાં મૂક્યા કરો હે ને 90,000 મૂકશો એટલે પી મળશે પછી 40,000 મૂકશો એટલે એના પણ પી મળી જશે બરાબર તો લામ હું ડિટેલમાં નથી લખતો ડાયરેક્ટ સૂત્રમાં મૂકું છું વેચાણ 90,000 બરાબર સ્થિર ખર્ચા 10,000 પ્લસ પી છેદમાં પીવીઆર 20%. 90,000ના 20% 18,000 એમાંથી સ્થિર ખર્ચા 10,000 બાદ કરીએ એટલે આપણને નફો મળશે 8,000. અચ્છા આપી લઉં. બીજું શું કહે છે વેચાણ 40,000 હોય બરાબર 10,000 પ્લસ પી છેદમાં 20%. 40,000ના 20%, 8,000 માઇનસ 10,000 બરાબર પી એટલે નફો મળ્યો માઇનસમાં 2,000 એટલે કે આપણે એને કઈ બાજુમાં લખી દઈશું ખોટ માઇનસ હોવાથી ખોટ લખી દઈશું ક્લિયર ને આટલું. ત્રીજું 20,000નો નફો કમાવા માટે વેચાણનો આંકડો 20,000નો નફો કમાવા માટે વેચાણનો આંકડો પાછું સૂત્ર તો એ જ આવશે વેચાણ કેટલું છે શોધવાનું છે સ્થિર ખર્ચ આપણી પાસે છે કેટલા 10,000 પ્લસ 20,000નો નફો કમાવો છે તો એટલો ફાળો લેવા માટે વેચાણ કેટલું જોઈએ તો ફાળો છે તે 20% છે તો ફાળો 30,000 એ વેચાણના 20% છે તો વેચાણ કેટલું હશે 30,000 એ કોના 20% છે 1,50,000 જોઈશે ચલો નેક્સ્ટ ચોથું શું કીધું છે ચોથું સ્થિર ખર્ચા શોધવા જે આપણે શોધી કાઢ્યા ક્યાં શોધ્યા અહીંયા સ્ટાર્ટિંગમાં જ શોધી કાઢ્યા પછી પાંચમું સમતૂટ બિંદુ શોધો લો સ્થિર ખર્ચા મળી જાય તો સમતૂટ બિંદુ પણ સાથે મળી જ જતે આપણને 5 નંબર સમતૂટ બિંદુ એ વેચાણ બરાબર એફના છેદમાં પીવીઆર બરાબર 10,000નો ફાળો જોઈએ છે 20% લેખે તો કેટલું વેચાણ કરવું પડે 20% લેખે 10,000નો ફાળો જોઈએ તો કેટલું વેચાણ કરવું પડે 50,000 ક્લિયર એક કંપનીનો શરૂઆતનો સ્ટોક 6,000 એકમોનો છે 2006ના વર્ષ દરમિયાન તેનું બજેટ મુજબનું ઉત્પાદન 24,000 એકમોનું છે બજેટ મુજબનું ઉત્પાદન એટલે કે 24,000નું ઉત્પાદન કરી શકે છે વર્ષ દરમિયાન એટલે 6,000નો તો સ્ટોક છે જ બીજું 24,000નું ઉત્પાદન કરે છે એટલે આમ જોવા જઈએ તો ટોટલ 30,000નું વેચાણ કરી શકે અને વર્ષનું અપેક્ષિત વેચાણ 28,000 છે તો એણે કેટલું ઉત્પાદન કરવું જોઈએ એટલે છે 24 ને 36 30માંથી 28નું વેચાણ થાય 2,000નો સ્ટોક હજુ બચશે હે ને જો 24 એકમોનું ઉત્પાદન કરે તો 24,000નું બરાબર પણ એના 22,000 એકમોનું જ ઉત્પાદન કરે તો બધું વેચાણ થઈ જશે તો સ્ટોક બચશે એકમ દીઠ વેચાણ કિંમત 10 છે ચલિત ખર્ચા એકમ દીઠ 6 છે એ પહેલાં આપણે લખતા જે એકમ દીઠ જે આપેલા છે ને તે એકમ દીઠ વેચાણ કિંમત 10 ચલિત ખર્ચા પરંતુ 2005ના વર્ષમાં તે એકમ દીઠ એક સોરી 5 હતી એટલે 2005ના વર્ષમાં 5 હતી આ ચલિત ખર્ચની રકમ 5 હતી બરાબર જો 2006ના વર્ષમાં સ્થિર ખર્ચા 86,000 હોય તો સમતૂટ બિંદુ શું હશે
અને બીજું એમ કીધું છે કે કંપનીનો વેચાણ માટે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરે છે, એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, હવે પહેલી વાત તો માનો કે કંપની 24, એટલે આપણને શું પૂછ્યું છે, સમતૂટ બિંદુ પૂછ્યું છે ને, એટલે કે નહીં નફો નહીં નુકસાન. ઓકે, હવે 24,000 એકમોનું ઉત્પાદન કરે અને 6,000 એકમ શરૂઆતના હોય, એટલે ટોટલ 30,000 થાય. હવે અપેક્ષિત વેચાણ 28 છે, એમાંથી પહેલાં કયા વેચાશે, પહેલાં કયા વેચશે? હવે આમાં જો 6,000નો માલ વેચશે બરાબર, અને એની અંદર કંઈક મિસ્ટેક છે. ઓકે, બરાબર છે. તો પહેલાં તો આપણે 2005નું આપણે જોઈ લઈએ. બે હજાર પાંચ માટે અને 2006 માટે એસ ટોટલ સેલ કેટલું થશે? 2005નું જે છે, 2005ના જે એકમો છે 6,000, એ 6,000 એકમો કયા ભાવે વેચાશે? 10ના ભાવે વેચાશે. વેચાણ કિંમત તો 10,000 રાખી છે, એટલે 6,000 × 10 એટલે 60,000. ચલિત ખર્ચ કેટલા છે 2005માં? 2005માં ચલિત ખર્ચ કેટલા છે? નહીં, 2005માં કેટલા છે? 5 છે. જો 2005માં 5 છે, 2006માં 6 થઈ જાય છે, 5 છે. એટલે 6,000 એકમો હતા ને 2005, એટલે બે શરૂઆતના સ્ટોકના 6,000 એકમો છે ને, એ આપણે અત્યારે વેચવાનું છે 2006માં, પણ એના ચલિત ખર્ચા એમાં કેટલા હતા? તો કે 5 રૂપિયા લેખે 6,000 એકમોના 6 × 5 = 30,000 રૂપિયા એના ચલિત ખર્ચ હશે. તો એમાંથી આપણને કેટલો નફો મળી શકશે? ફાળા તરીકે ગણીએ તો કેટલો નફો મળી શકશે? સ્થિર ખર્ચ હમણાં નથી જોવાનો, 30,000નો નફો મળી શકશે. સ્થિર ખર્ચ આપણે પછી જોઈએ. હવે 2006ની વાત કરીએ તો 2006ના વર્ષમાં સ્થિર ખર્ચ આપેલા છે, એટલે આપણે સમતૂટ બિંદુ શોધવાનું છે. ઓકે, તો 2006ના વર્ષ માટે વેચાણ કિંમત 10 છે, એટલે આ તો વેચાઈ જ જશે ને આગળના. હવે ટોટલ સ્થિર ખર્ચ કેટલો છે 2006ના વર્ષમાં? 36,000. હવે એ 36,000 તો ટોટલ સ્થિર ખર્ચ છે. ટોટલ એટલે 2005 અત્યારે વેચીએ છીએ તો 2006માં, આ તો 2005નો જે શરૂઆતના સ્ટોક છે એની ગણતરી કરી આપણે, બરાબર છે. હવે 2006ના સ્ટોકની આપણે ગણતરી કરવાની છે, તો આ બંનેનો ટોટલ અત્યારે આપણે ગણીએ તો શરૂઆતનો સ્ટોક અને હાલનો જે નવો ઉત્પાદન કરીએ તે સ્ટોક બંને વેચાય તો આપણને કુલ રકમ અહીં મળે, કુલ વેચાણ મળશે અહીંયા. વી એટલે કે કુલ ચલિત ખર્ચ મળશે અહીંયા, અને ફાળો જે કુલ મળશે અહીંયા. હવે આપણે સ્થિર ખર્ચ ગણવાના છે. સ્થિર ખર્ચની અંદર તો આખા વર્ષનો સાથે જ ગણાય ને, એમાં તો અલગ અલગ ગણાય નહીં. તો સ્થિર ખર્ચ આપણને કેટલો કીધેલો છે? 86,000. 86,000 કીધો છે ને કુલ સ્થિર ખર્ચ. હવે કુલ સ્થિર ખર્ચ 86,000 છે. હવે 2005ની માહિતીની વાત કરીએ તો એમાં તો આપણે સમતૂટ બિંદુની ગણતરી કરીએ 0, તો એમાં કેટલી આપણે, એમાં સ્થિર ખર્ચ કેટલો હોવો જોઈએ? 30,000 હોવો જોઈએ. એમાં સ્થિર ખર્ચ 30,000 હોવો જોઈએ. 2005નો જે સ્ટોક છે તેનો આપણે સ્થિર ખર્ચ બાદ કરી દઈએ, એમાંથી એના ફાળામાંથી 30,000 જેટલો સ્થિર ખર્ચ તો આપણને એમાંથી જ કવર થઈ જશે ને. ટોટલ 86,000નો સ્થિર ખર્ચ છે, એ બે શરૂઆતના સ્ટોકમાંથી આપણને 30,000 કવર થશે. તો બાકીનો સ્થિર ખર્ચ આપણે 2006માં જે નવું ઉત્પાદન કરીએ એમાંથી કવર કરવાનો, તો બાકીનો સ્થિર ખર્ચ કેટલો? બાકીનો સ્થિર ખર્ચ કેટલો? 56,000.
હવે 86,000માંથી 30,000 તો કવર થઈ ગયા, 56,000 લાવવાના છે, પણ આપણે તો સમતૂટ બિંદુ શોધવાનું છે, અને સમતૂટ બિંદુ શોધવાનું છે એટલે આપણે નફો તો ઝીરો જ લેશો આમાં પણ, એટલે આમાં પણ ફાળો કેટલો રાખવો પડશે? 56,000 રાખવો પડશે. પરંતુ અહીંયા એસ અને વીની કિંમત અલગ અલગ છે, આપણને ખબર નથી કેટલી છે, પણ અલગ અલગ છે. એને એસની કિંમત કેટલી છે અહીંયા? એકમ દીઠ ખબર છે, કુલ નથી ખબર. કેટલી છે એસની કિંમત? 10 રૂપિયા છે. એસની કિંમત 10 રૂપિયા છે. વેચાણ કિંમત તો બંનેમાં 10 જ છે ને, 2005નો હોય કે 6નો હોય. પણ ચલિત ખર્ચામાં કેટલા છે? ચલિત ખર્ચ 2006ના ઉત્પાદનમાં વધી જાય છે ને, 6 રૂપિયા થઈ જાય છે ને, બરાબર. તો આમાં ફાળો કેટલો થાય છે એકમ દીઠ? એકમ દીઠ ફાળો કેટલો થાય છે? 4 રૂપિયા થાય છે. એકમ દીઠ ફાળાની વાત કરું છું, 4 રૂપિયા થાય ને. ઓકે, તો ચલો હવે આ ફાળો 4 રૂપિયા છે અને 56,000 આપણો કુલ ફાળો છે, તો 56,000 ભાગ્યા 4 કરો તો એકમો મળે કે નહીં? 56,000 ભાગ્યા 4 એકમો મળે કે નહીં? 14,000 એકમો આવે વેચાણના, 14,000 એકમો આવે. તો અગર સમતૂટ બિંદુ આપણને એકમોમાં પૂછ્યું હોત તો આ જવાબ સાચો જ છે આપણો, પણ આપણી પાસે કિંમત વેચાણ કિંમત છે તો વેચાણ કિંમત સાથે ગુણાકાર કરી દો. 14,000 એકમો વેચવા પડે, પણ વેચાણ કિંમત સાથે ગુણાકાર કરી દો 10 રૂપિયા સાથે. એક લાખ 40,000, વેરી ગુડ. હવે આપણને એવું નથી કીધું કે શરૂઆત ખાલી 2006ના ઉત્પાદનનું સમતૂટ બિંદુ શોધો, આપણને કુલ સમતૂટ બિંદુ કીધું છે. કુલ સમતૂટ બિંદુ એટલે તો કે શરૂઆતના સ્ટોકનું પ્લસ અત્યારનું બધું મળીને. સમતૂટ બિંદુ બીઈપીની એકમોની વાત કરીએ તો આગળના 6,000 એકમો હતા પ્લસ આ બીજા 4,000 એકમો, તો 6,000 પ્લસ 14,000 સોરી બરાબર 20,000 એકમો. અને રૂપિયાની વાત કરીએ તો બીપી બરાબર એમ બી વેચાણ કિંમત તો 10 જ છે, પણ 60,000 પ્લસ 1,40,000 એટલે 2 લાખ આવશે રૂપિયા. બોલો ક્લિયર? આપણે 86,000માં શું લખવું પડશે? નવા ઉત્પાદનના સ્થિર ખર્ચા બરાબર કુલ સ્થિર ખર્ચા માઇનસ શરૂના સ્ટોકના, બરાબર. કુલ સ્થિર ખર્ચા 86,000 માઇનસ શરૂઆતના સ્ટોકના 30,000 બરાબર 56,000 બરાબર. આ રીતે લખીએ તો ચાલે. બહુ જ સરસ દાખલો છે. શ્રી ઓ એ પોતાના ધંધામાં રૂપિયા 2 લાખનું રોકાણ કર્યું છે. તે રોકેલા નાણાં પર 15% વળતર મેળવવા માગે છે. એટલે રોકેલા નાણાં કેટલા છે? રોકેલી મૂડી કેટલી છે? 2 લાખ. અને કેટલું વળતર મેળવવા માગે છે? અપેક્ષિત વળતર 15%, એટલે 2 લાખના 15% કેટલા થશે? 30,000. તેના તાજેતરના પડતરના રેકોર્ડ પરથી જાણવા મળે છે કે તેની ચલિત પડતર વેચાણના 60% જેટલી છે. ચલિત પડતર એટલે એનું બીજું નામ સીમાંત પડતર. 40% છે વેચાણના, તો એના પરથી જ આપણને પીવીઆર તો મળી જાય ને. પીવીઆર કેટલો આવશે? 60% છે ને, સોરી પહેલું 60% છે, એટલે મગજમાં મેં પહેલું 40% લઈ લીધું ને પીવીઆર, તો એ લખાઈ ગયું. 60% છે તો 100માંથી 60 જાય તો 40% આવે, કારણ કે બંનેનો સરવાળો 100% થવો જોઈએ. ચલિત ખર્ચ અને પીવીઆરનો સરવાળો 100% થવો જોઈએ. તથા સ્થિર ખર્ચા વાર્ષિક 80,000 છે.
जो तमने मैं केटलू बधु आपी दीधु छे, स्थिर खर्चा केटला छे वार्षिक 80,000 छे, केटलू बधु आपी दीधु छे। नीचेना प्रश्नोना जवाब आपवा जरूरी गणतरीओ करो। पहेलू, સંતુટ બિંદુએ પહોંચવા કેટલું વેચાણ જરૂરી છે? એ તો તમને આવડે છે, બીપીએ વેચાણ બરાબર એફના છેદમાં પીવીઆર બરાબર 80,000ના છેદમાં 40%। 80,000 એ કોના 40% છે? 80,000નો ફાળો મેળવવા માટે વેચાણના કેટલા ટકા કરવા પડે, સોરી વેચાણના 40% કરવા પડે તો વેચાણ કેટલું હોય? 2,00,000। બીજું કહે છે, જો રોકાણ પર 15% વળતર મેળવવું હોય તો કેટલું વેચાણ જરૂરી છે? રોકાણ પર 15% એટલે 30,000નું વળતર મેળવવું છે, વળતર એટલે આપણે નફો સમજીએ, હે ને? એટલે શું આવશે બીજું, રોકાણ પર 15% નફો મેળવવા વેચાણ, આ તો સિમ્પલ છે ને, બરાબર એફ પ્લસ પીના છેદમાં પીવીઆર બરાબર 80,000 પ્લસ 30,000 નફો મેળવવો છે છેદમાં પીવીઆર 40%, એટલે 1,10,000 એ કોના 40% છે? બોલો, 275 જેવો કંઈક આંકડો આવશે, સમજ પડી ને? કારણ કે 2,75,000નું વેચાણ કરે હે ને, તો એમાંથી ટોટલ એનો ફાળો કેટલો બચે? 1,10,000। હવે જે ફાળો બચે 1,10,000, એમાંથી 80,000 સ્થિર ખર્ચા નીકળી જાય હે ને, 80,000 સ્થિર ખર્ચા નીકળી જાય, તો બાકીના 30,000 નફો રહી જાય ને, ચાલો। ત્યાર પછી ત્રીજો સવાલ, આનો અંદાજ છે કે જો, હવે આ બહુ અગત્યનું છે, આનો અંદાજ છે કે જો ધંધો કામ ચલાવ બંધ કરી દે તો પણ તેનો ખર્ચ વાર્ષિક રૂપિયા 25,000 રહેશે। એમ કામ ધંધો બંધ કરી દઉં તો મારા ઘરના ખર્ચા તો મારે કાઢવાના કે નહીં? તો ઘરના ખર્ચા તો 25 રહે જ છે, આપણે નોર્મલી ઘરના ખર્ચા નહીં લઈએ, ધંધાના ખર્ચા કહીએ, તો ધંધો હું કામ ચલાવ બંધ કરું, માનો લો મારો ક્લાસ કામ ચલાવ બંધ કરું લોકડાઉનમાં, તો બી મારે ભાડું તો ભરવું જ પડે ને દુકાનનું, કદાચ મને લાઇટનો ખર્ચ નહીં થાય, લાઇટ બિલનો નહીં થાય, કદાચ બીજો ખર્ચો નહીં થાય, પણ ભાડું તો ભરવું જ પડે ને, કોઈ દુકાન કામ ચલાવ બંધ કરી દઈ તો કર્મચારીનો ખર્ચ નહીં થાય, પગારનો ખર્ચ નહીં થાય, પણ એને દુકાનનું ભાડું તો ભરવું જ પડે, તો એ વાર્ષિક 25,000 સ્થિર ખર્ચો રહેવાનો, એટલે સોરી તેનો ટોટલ ખર્ચ એટલો તો રહેવાનો જ છે 25,000, એટલે 25,000 તો એની ખોટ જવાની જ છે, તો 25,000 એની ખોટ જવાની છે બરાબર ને, તો વેચાણની કઈ સપાટીએ તેણે ધંધો બંધ કરવો જરૂરી ગણાય હે ને, તો 25,000 તો ખોટ જવાની છે। હવે માની લો કે ધંધો ચાલુ રાખે, ધંધો ચાલુ રાખે તો એને કેટલી ખોટ સુધી પોસાઈ શકે? ધંધો ચાલુ રાખે તો એને પગાર બી ચૂકવવો પડે, ધંધો ચાલુ રાખે તો એને બીજા સ્થિર ખર્ચા બી ચૂકવવા પડે, ચલિત ખર્ચા બી ચૂકવવા પડે, ચૂકવવા પડે કે નહીં? તો લાઇટ બિલ બી લાગે ને બધું જ લાગે હે ને, તો ધંધો બંધ રહે તો બી 25,000નું નુકસાન છે, તો ધંધો ચાલુ રહે તો એ કેટલા નુકસાન સુધી પહોંચાડે, કેટલા નુકસાન સુધી એને પોસાય? ધંધો બંધ રહે તો બી 25,000નું નુકસાન તો થવાનું જ છે, થવાનું કે નહીં? તો એના કરતાં ધંધો ચાલુ રાખીને બી 25,000નું નુકસાન થતું હોય તો શું વાંધો, કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ? ધંધો બંધ રાખીને બી 25,000 નુકસાન છે, ધંધો ચાલુ રાખીને બી 25,000 સુધી તો નુકસાન સહન કરી લેવાય ને, કે બંધ કરીને થાય એના કરતાં ચાલુ રાખીને કરવું સારું, હા 25,000 કરતાં જો વધારાનું નુકસાન થાય તો ધંધો બંધ કરવો સારો, કે પછી તો 25,000 નુકસાન બંધ ધંધો બંધ કરીને ભોગવાય હે ને, પણ 25,000 સુધીનું નુકસાન તો ધંધો ચાલુ રાખીને જ ભોગવાય ને,
जो ફરીથી તમને બીજી રીતે સમજાવું, તમારી પાસે બે ઓપ્શન છે, ધંધો બંધ કરો અથવા ધંધો ચાલુ રાખો. ધંધો બંધ કરો તો તમારી પાસે ફિક્સ 2000 નું નુકસાન, 25000 નું નુકસાન થવાનું છે. ધંધો ચાલુ રાખો તો તમારી પાસે ત્રણ ઓપ્શન છે, કાં તો 25000 થી વધુ, એટલે 25000 થી વધુ નુકસાન થાય હે ને, 25000 થી નુકસાનની વાત કરીએ તો 25000 થી વધુ, કાં તો 25000 નું નુકસાન થાય અને કાં તો 25000 થી ઓછું નુકસાન થાય, બરાબર ને. હવે ધંધો બંધ રાખો તો 25000 નું નુકસાન થવાનું છે, ધંધો ચાલુ રાખો તો ક્યારે ચાલુ રખાય, 25000 થી ઓછું નુકસાન થતું હોય તો ચાલુ રખાય, ક્યાં કે બંધ કરો તો બી 25000 તો થવાનું છે, ધંધો 25000 નું નુકસાન થતું હોય તો ચાલુ રખાય તો બી, ક્યાં કે બંધ કરો તો બી 25000, ચાલુ રાખો તો બી 25000, અને 25000 થી ઓછું નુકસાન થતું હોય તો બી ચાલુ રખાય, કારણ કે બંધ કરશો તો વધારે નુકસાન થશે હે ને, અને 25000 થી વધુ નુકસાન થતું હોય તો બંધ રાખ, તો બંધ કરાય હે ને. આપણી પાસે ચાલુ રાખવા માટેના ત્રણ ઓપ્શન છે, બંધ રાખવા માટેનો એક જ ઓપ્શન છે, 25000 25000 25000. હવે આ બંનેમાં કયું વધારે છે, કેમાં વધારે ફાયદો છે, એટલે ઉપરનામાં ફાયદો, ચાલુ રાખવામાં ફાયદો, આ બેમાં કયામાં ફાયદો છે, કંઈ પણ કરો ફરક નથી પડતો, તો પછી ચાલુ જ શા માટે નહીં રાખીએ હે ને, એટલે આમાં ઉપરનામાં ફાયદો, ચાલુ રાખવામાં ફાયદો છે, આ બંનેમાં કયો ફાયદો છે, બંધ રાખવામાં ફાયદો છે, એટલે આની અંદર આ વિકલ્પ પસંદ કરવો પડે ને, આ બંનેમાં આ વિકલ્પ પસંદ કરવો. તો આપણે પહેલા વિકલ્પમાં જોઈ લઈએ કે 25000 થી ઓછું નુકસાન થાય અથવા તો 25000 સુધીનું નુકસાન થાય, આ આપણે ગણતરી કરી લઈએ હે ને, આની ગણતરી કરી લઈએ કે 25000નું નુકસાન થાય તો કેટલા એકમોનું વેચાણ કરવું પડે, જો એનાથી વધુ, એનાથી ઓછું નુકસાન થાય એટલે એનાથી વધારે એકમોનું વેચાણ થાય તો ઓછું નુકસાન થવાનું, પણ એનાથી ઓછા એકમોનું વેચાણ થાય તો વધુ નુકસાન થાય, એટલે 25000નું નુકસાન થાય, એક સમતુલ બિંદુ જેવો જ ભાગ કે છે એને સમજી શકો તમે હે ને, પણ 25000 સુધીનું નુકસાન થાય એને 25000ને તમે વધારાનો સ્થિર ખર્ચ સમજી શકો તો બી ચાલે હે ને, ત્યાં સુધી પોસાય તેમ છે, ક્લિયર. તો આપણે 25000નું નુકસાન માનીને આપણે દાખલો ગણીએ હે ને, તો આપણો સ્થિર ખર્ચ ને એ બધું તો ઉપર મળી જ ગયેલું છે, આપેલું જ છે, તો આપણે ગણીએ તો વેચાણ બરાબર એફ પ્લસ પી છેદમાં પીવીઆર. હવે એફ તો 80000 છે, પ્લસ પીની જગ્યાએ આપણે માઇનસ કરીશું 25000, નુકસાન કરવાનું છે ને હે ને, નુકસાન કરવાનું છે એટલે માઇનસ પી કરીશ, માઇનસ 25000 લખશું, અને પીવીઆર કેટલો છે આપણો, 40%. ચલો મને કહેશો 80માંથી 25 જાય તો 65000, એ કોના 40% છે, એક લાખ સાડત્રીસ હજારનો પાંચસો સુધીનું વેચાણ આપણે કરી શકતા હોઈએ, એટલી માર્કેટમાં માંગ હોય, 1,37,000 વાર્ષિક, 1,37,500ની માંગ હોય હે ને, ત્યાં સુધી ધંધો બંધ કરાય નહીં, કારણ કે તો બંધ કરો તો બી 25000નું નુકસાન થવાનું છે, ચાલુ રાખો તો 25000નું થાય અથવા તો એનાથી ઓછું થાય, તો બંધ કરો તો 25000નું થાય, પણ 1,37,500 કરતાં પણ ઓછું વેચાણ થાય તો 25000થી વધારે નુકસાન થાય તો પછી ધંધો બંધ કરાય, ક્લિયર.